ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ સમય દરમિયાન બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થકી બાળક ધાર્મિક થાય અને સમયનો સદુપયોગ કરે તેવા ઉમદા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત સંસ્કારધામ ગુરુકુળ દ્વારા છેલ્લા 15 વર્ષથી 3 દિવસીય બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવે છે, જે નિઃશુલ્ક હોય છે. બાળકો વેકેશનમાં સમયનો સદુપયોગ કરી શકે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. શિબિરમાં બાળકોને વિશેષ જ્ઞાન તેમજ ધાર્મિક જ્ઞાન, સામાન્ય જ્ઞાન સહિત વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, વોલીબોલ, સંગીત ખુરશી, વિવિધ ઉત્સવો, કેન્ડી ઉત્સવ, ચોકલેટ ઉત્સવ, કેરી ઉત્સવ, શેરડી ઉત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સાથે જ બાળકો નિર્વસની બને, વૃક્ષનું મહત્ત્વ સમજે, પાણીનું મહત્ત્વ તેમજ આપણા ઇતિહાસકારો વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજિત 700થી વધુ બાળકો આ શિબિરમાં જોડાયા હતા. આજના યુગમાં બાળકો મોબાઈલ, કમ્પ્યુટર અને ટીવીનો ઉપયોગ વેકેશન દરમિયાન વધુ કરતા હોય છે ત્યારે બાળકોનો શારીરિક વિકાસ થાય અને બાળકોમાં ધાર્મિક કાર્યક્રમો પ્રત્યે તેમજ ઘરના માતા પિતા વડીલો પ્રત્યે માન સન્માન વધે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં સાધુ સંતો દ્વારા ધાર્મિક જ્ઞાન તેમજ ભારત દેશ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને અમે અહીંયા 3 દિવસની બાળ શિબિર યોજવામાં આવેલ છે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આ શિબિર યોજવામાં આવે છે દર વર્ષે. અને અહીંયા છોકરાઓને આધ્યાત્મિક રીતે અને એની સાથે જ રમત ગમતની રીતે બધી આધ્યાત્મિક જ્ઞાન પણ દેવામાં આવે છે અને માતૃપિતૃ ભક્તિ પણ શીખવવામાં આવે છે. અને છોકરાઓ કેમ આદર્શ ભક્ત બને કે આદર્શ દેશ માટે નાગરિક બને એ પણ શીખવવામાં આવે છે. અને એની સાથે બધે અલગ અલગ પ્રકારના ઉત્સવ જેમ કે રાસોત્સવ, રસોત્સવ, પછી કેરીનો ઉત્સવ અને સ્વિમિંગ પૂલમાં એવી રીતે કેટલાય ઉત્સવ અહીંયા કરવામાં આવે છે. અને એનાથી જેનાથી છોકરાઓને બહુ આનંદ થાય. કે આ બાળ સત્સંગ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં બાલ્યકાળથી જ એક માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિ, ગુરુભક્તિ, ઇષ્ટભક્તિના સંસ્કારો સુદૃઢ બને, એની સાથે સાથે વૃક્ષારોપણ કરવા તેમજ પાણી બચાવવાના આદિક સંસ્કારો પણ એનામાં પ્રાપ્ત થાય, એની સાથે સાથે ધર્મના સંસ્કારો વૃદ્ધિ પામે અને બાળકોના સર્વાંગી વિકાસ થાય એ માટે અનેકવિધ બાળ રમતો પણ અહીંયા રમાડવામાં આવે છે. એની સાથે સાથે સ્વિમિંગ પૂલમાં પણ બાળકોને ઠાકોરજી મહારાજનો અભિષેક કરવાની સાથે બાળકો સ્વિમિંગ પૂલમાં પણ ખૂબ જ આનંદ કરે છે અને અનેકવિધ પ્રકારની એક્ટિવિટીના માધ્યમથી બાળકોનો મગજનો વિકાસ પણ સારી રીતે થાય અને એની સાથે પરમાત્માએ જે આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે એનો સર્વાંગી કેમ ભૌતિક માર્ગમાં અને આધ્યાત્મિક માર્ગમાં પણ વિકાસ સાધી શકાય એ માટેના અનેકવિધ વિચારો અમારા ગુરુદેવના માધ્યમથી, સંતો અને બાળ સભાના સંચાલક શ્રીના માધ્યમથી આવા સંસ્કારો પ્રાપ્ત કરવામાં આવે છે.